હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ પૂર્ણ ભૂતકાળ. લાસ્ટ વિડીયોથી પૂર્ણ ભૂતકાળ આપણે લાસ્ટ વિડીયોથી ભણી રહ્યા છીએ, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે પૂર્ણ ભૂતકાળના હકાર વાક્યો ને પેસિવ વોઇસમાં ચેન્જ કરતા શીખ્યા હતા. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ પૂર્ણ ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. સૌ પ્રથમ વાત કરીએ પૂર્ણ ભૂતકાળના નકાર વાક્ય રચનાની. કંઈ જ નથી, નકાર વાક્ય રચનામાં માત્ર નોટ જ આવશે, બરોબર? એટલે વાક્ય રચના એક્ટિવ વોઇસની વાક્ય રચના આ રીતની બનશે. કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વીપી પ્લસ કર્મ પ્લસ ઓડબલ્યુ. એક્ટિવ વોઇસની વાક્ય રચના આ રીતની બનશે. માત્ર નોટ મૂકવાથી વાક્ય છે નકાર બનશે. ખાલી આપણે નોટનું સ્થાન યાદ રાખવાનું કે ભાઈ હેડ પછી તરત જ આપણે હેડ મૂકીએ, એ હેડ પછી તરત જ નોટ મૂકવામાં આવશે. એટલે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વીસી પ્લસ કર્મ પ્લસ ઓડબલ્યુ, બરોબર? હવે વાક્યની વાત કરીએ તો આ રીતનું વાક્ય, દાખલા તરીકે આપણે પેલું વાક્ય લખ્યું હતું, વી હેડ નોટ વિઝિટેડ ધ ઝૂ. આ રીતનું આપણે વાક્ય લખ્યું હતું, વી હેડ નોટ વિઝિટેડ ધ ઝૂ. નાઉ જો નકાર વાક્ય રચનાની પેસિવ વોઇસમાં વાત કરીએ, એક્ટિવ વોઇસની હકાર વાક્ય રચના સોરી નકાર વાક્ય રચના, જો આ વાક્યને પેસિવમાં ચેન્જ કરીએ તો એની વાક્ય રચના આ રીતની હશે. કર્મ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વીત્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ ઓડબલ. માત્ર નોટ આવશે અને નોટ છે એમને આપણે મૂકવાનું છે હેડ પછીથી તરત જ, અને પછી બીન પ્લસ વીત્રી. હંમેશા યાદ રાખો આ બીન અને વીત્રી બંને પૂર્ણકાળમાં એકબીજાથી અલગ નહીં પડે ક્યારે, પછી એ નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય. બીન પ્લસ વીત્રી હંમેશા સાથે રહે, અને હેવ હેઝ પછીથી નોટ આવે, અને અહીંયા હેડ પછીથી નોટ આવે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ પછીથી તરત જ નોટ મુકાય, પછી બીન મુકાય, અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછીથી તરત જ નોટ મુકાય અને એમના પછીથી બીન મૂકવામાં આવે. તો હવે આ વાક્ય છે એમને જો આપણે પેસિવ વોઇસમાં લખીએ તો એમનું પેસિવ વોઇસ આ રીતનું થશે, ધ જુ હેડ નોટ બીન ધ જુ હેડ નોટ બીન વિઝિટેડ વિઝિટેડ બાય અસ. ધ ઝુ હેડ નોટ બીન વિઝિટેડ બાય અસ. તો આ વાક્યનું પેસિવ વોઇસની અંદર અથવા તો પેસિવ વોઇસમાં રૂપાંતર આ રીતનું થશે. માત્ર નોટ મૂકવાથી જ, માત્ર આપણે નોટ મૂકી દઈએ તો નોટ મૂકવાથી જ વાક્ય છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થશે, બરાબર? બીજું ઉદાહરણ જોઈએ આપણે. આ સાદું ઉદાહરણ હતું, થોડું આપણે બે વાક્યવાળું ઉદાહરણ જોઈએ. પેલું આગળ જે વાક્ય આપણે ભણી ગયા, વેન આઈ રીચ ધેર શી હેડ કમ્પ્લીટેડ હર વર્ક, બરાબર? તો વેન આઈ રીચ ધેર શી હેડ નોટ
completed her work. રીતનું વાક્ય લખ્યું છે ના વી વોન્ટ ટુ ચેન્જ ઇટ ઇન ટુ પેસિવ. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું છે અથવા તો વાક્યને પેસિવ વોઇસમાં બદલવું છે કે પેસિવ વોઇસમાં બદલાવવું છે, તો આમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ આપણે જે રીતેથી હમણાં હકાર વાક્યનું રૂપાંતર કરતા ને એ જ રીતેથી આ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થશે. પહેલાં તો સાદા કાળનું વાક્ય છે એમને એમ લખાશે, એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ નહીં થાય. એટલે વેન આઈ રીચ ધેર, વેન આઈ રીચ ધેર, સાદું વાક્ય એમ જ લખાશે. હવે આ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો હર વર્ક એ કર્મ છે, તો હર વર્ક હેડ બીન, હર વર્ક સોરી નકાર વાક્ય છે તો હર વર્ક હેડ નોટ, હર વર્ક હેડ નોટ બીન કમ્પ્લીટેડ બાય તો માત્ર નોટ જ મૂકવાનું છે અને નોટ મૂકવાથી જ એ જે વાક્ય છે એ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થશે. એટલે વેન આઈ રીચ ધેર હર વર્ક હેડ નોટ બીન કમ્પ્લીટેડ બાય હર, અને નકાર ન હોય તો વાક્ય હકાર હોય તો આમ આવે વેન આઈ રીચ ધેર હર વર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય હર, માત્ર નોટ જ મૂકવાનું છે, એમનાથી વધારે એનીથિંગ એલ્સ, એમનાથી વધારે બીજું કંઈ જ નથી. બરાબર, એટલે થોડું સિમ્પલ છે, સાદું છે અને સરળ છે. આગળ ઉદાહરણો વાક્યો આપણે જોઈએ છે, પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યો પેસિમાં ચેન્જ થાય છે. હજુ એક આપણે વાક્ય જોઈએ છે, નકાર વાક્ય બીજું વાક્ય, ધ ગર્લ હેડ નોટ, ધ ગર્લ હેડ નોટ સોલ્વ ધી પેન, ધ ગર્લ હેડ નોટ સોલ્વ ધી પેન બિફોર આઈ વેન્ટ ધેર, બિફોર આઈ વેન્ટ ધેર. ના, આ વાક્ય છે એમને ઇન યોર સેલ્ફ, તમારી રીતે, ત્રીજું વાક્ય છે, તમારી રીતે એમને પેસિવમાં ચેન્જ કરવાનો પ્રયત્ન કરો. તમે આ વાક્ય છે એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરો, પ્રયત્ન કરો. હું બીજું વાક્ય લખું છું ત્યાં સુધીમાં. બીજું વાક્ય છે, જો પેલું વાક્ય તમે ઓલરેડી બનાવીને રાખ્યું હશે, ત્યાર પછી
બીજું વાક્ય છે એટલે કે ચોથું વાક્ય છે ધ પ્રિન્સિપાલ હેડ નોટ ગીવન ધ સ્પીચ બિફોર ધ ગેસ્ટ કેમ આવું વાક્ય છે બીજું ના આપણે બંને વાક્યોને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એટલે કે બંને વાક્યોને પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરીએ તો જે પહેલું વાક્ય છે ધ ગર્લ હેડ નોટ સોલ્વ ધ પેન બિફોર આઈ વેન્ટ ધેર તો આ તો ગૌણ વાક્ય છે એટલે એમનું એમ જ રહેશે તો આ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર થશે ધ ગર્લ હેડ નોટ સોલ્વ એમણે વેચી ન હતી શું વેચ્યું ન હતું ધ પેન તો કર્મ મળ્યું પેસિવમાં ચેન્જ કરીએ તો ધ પેન had not been solved by the girl before I went there chotu vakya The principal had not given the speech before the guest came. Now, આ વાક્યને આપણે પેસિવમાં ચેન્જ કરીએ તો પેલું વાક્ય છે મુખ્ય વાક્ય બીજું વાક્ય ગૌણ છે એટલે આ વાક્ય જ્યાં છે ત્યાં ત્યાં એમના એમ જ લખા છે યાદ રાખજો પાછું વળી તમે પેસિવમાં ચેન્જ કરો તો આ વાક્ય પહેલા ના પછી એમ નહીં આપણને જેમ વાક્યો આપ્યા છે એમનો ક્રમ તો એમ જ રાખવાનો છે એ વાક્યોનો ક્રમ બદલાવાનો નથી એમને એઝ ઇટ ઇઝ જેમ ક્રમમાં વાક્યો છે એમ જ એમને ક્રમમાં જ રાખવાના છે એમનો ક્રમ આ ડાવલો કરવાનો નથી આ વાક્યને પેસિવમાં ચેન્જ કરીએ તો ધ પ્રિન્સિપાલ હેડ ગીવન આપી દીધું શું આપવાની વાત છે સ્પીચ પોતાનું વક્તવ્ય ધ સ્પીચ હેડ નોટ બીન given by the principal before the guest came the speech had not sorry my mistake had not The speech had not been given by the principal before the guest came. બરાબર તો નકાર વાક્ય હોય પૂર્ણ ભૂતકાળના નકાર વાક્ય તો પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યનો હવે આપણે આમના 50 ઉદાહરણો કે 100 ઉદાહરણો જોઈએ ને ત્યારનું પેસિવ વોઇસમાં રૂપાંતર આ જ રીતે થાય બરાબર એટલે પૂર્ણ ભૂતકાળમાં માત્ર નોટ મૂકવાથી જ વાક્યનું નકારમાં રૂપાંતરણ થશે હવે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યોની બરોબર કે પ્રશ્નાર્થ વાક્યો હશે તે પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ એ પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ વોઇસ કઈ રીતેથી થશે વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યોની પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો હોય તે પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ વોઇસમાં કઈ રીતેથી રૂપાંતરણ થશે પ્રશ્નાર્થ વાક્યો વાક્ય રચના એક્ટિવ વોઇસ હેડ દરેક કાળની જેમ ટુ હેવ નું રૂપ અથવા તો ટુ બી નું રૂપ વાક્યની શરૂઆતમાં આવે અને જે રીતેથી વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર થાય એ જ રીતેથી વાક્યની શરૂઆતમાં પહેલા હેડ પ્લસ કરતા હેડ પ્લસ કરતા પ્લસ વીપી પ્લસ કર્મ પ્લસ ઓડબલ્યુ પ્લસ ક્વેશ્ચન માર્ક બરાબર એક્ટિવ વોઇસની વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો હમણાં આપણે જે વાક્ય નકારમાં લખ્યું હતું એ જ
had you visited the had you visited the you बराबर तो एक्टिव वॉइस की प्रश्नार्थ वाक्य रचना में नथिंग एनीथिंग एल्स એટલે કે નવું કઈ જ નથી માત્ર હેડ છે એ હેડ ને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લઈએ વાક્યની શરૂઆતમાં મૂકીએ તો એ વાક્ય જ કે એ પ્રશ્નાર્થ બનશે હવે પેસિવ વોઇસ ની વાત કરીએ તો પેસિવ વોઇસ માં એની વાક્ય રચના આ રીતની બનશે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પેલા વાક્યની શરૂઆતમાં હેડ પ્લસ કર્મ કરતા ને કર્મ એમના સ્થાન બદલશે એટલે હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ ઓડબલ્યુ પ્લસ ક્વેશ્ચન બરાબર હવે આ વાક્ય છે એ વાક્યને જો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એટલે આપણે પેસિવ બનાવીએ તો અમુક પેસિવ આ રીતનું બનશે હેડ ધ ઝુ હેડ ધ ઝુ બી વિઝિટેડ હેડ ધ ઝુ બી વિઝિટેડ બાય યુ હેડ ધ ઝુ બી વિઝિટેડ બાય યુ બરાબર તો વાક્યનું પેસિવ વોઇસ માત્ર હેડ એટલું જ વાક્યની શરૂઆતમાં આવશે એટલે એ જે આપણે વાક્ય આપ્યું છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થશે બીજું આપણે એક વાક્ય જોઈએ આ પહેલું વાક્ય છે આપણું બીજું વાક્ય જોઈએ Had you learned the poem before, had you learned the poem before, she came. વાક્યના અંતે જ પ્રશ્નાર્થી ના આવે ભલે એટલું વાક્ય પૂર્ણ કરીને એ પ્રશ્નાર્થી નહીં આવે યાદ રાખજો તો આમને પણ આ વાક્યને પણ પેસિવ વોઇસમાં ચેન્જ કરવાની રીત સેમ જ કે જે રીતેથી આપણે આગળના વાક્યો છે એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરતા સેમ એ જ રીતેથી આ વાક્ય છે પેસિવ વોઇસમાં બદલતા આ ગૌણ વાક્ય છે તો જે ગૌણ વાક્ય છે ગૌણ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થવાનું નથી એટલે હેડ ધ પોઈમ પોઈમ એ કર્મ થયું કઈ રીતે આપને ખબર પડી તો હેડ યુ લર્ન શું તમે ભણ્યા શું ભણવાની વાત છે ધ પોઈન્ટ તો હેડ ધ પોઈન્ટ બી લર્ન લર્ન વી થ્રી છે લર્ન બાય યુ અને બીજું વાક્ય એમનું એમ જ લખાશે બિફોર સી કેમ બિફોર સી કેમ બીજું વાક્ય છે એ બીજું વાક્ય એમના એમ જ લખાશે એમાં કોઈ ચેન્જીસ થવાના નથી ત્યાર પછીનું વાક્ય છે આપણે જોઈએ આગળ વાક્ય જોઈએ પ્રશ્નાર્થ વાક્યો બીજું પ્રશ્નાર્થ વાક્ય છે હેડ ધ ટાઈગર બી સોરી હેડ ધ ટાઈગર માય મિસ્ટેક હેડ હી વોર્ન આપણે એમ લખ્યું છે
had he borne the tiger before firing the gun, before firing the gun. આ વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ, પેલા તો પ્રશ્નાર્થી ના વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ, તો આ ગૌણ વાક્ય છે. બિફોર ફાયરિંગ ધ ગન, સાદા ભૂતકાળનું જ વાક્ય છે. ફાયરિંગ બિફોર પછીથી ડાયરેક્ટ જીરણ લખ્યું છે. ફાયરિંગ ફાયરનું આઈએનજી લાગ્યું, ફાયરિંગ એટલે કાળ નથી, જીરણ છે એટલે કે ક્રુદંત છે, ડાયરેક્ટ ક્રુદંતનો ઉપયોગ. પેસિવ વોઇસમાં વાક્યને ચેન્જ કરીએ તો હેડ the tiger had the tiger been warned by him, had the tiger been warned by him before firing the gun, had the tiger been warned by him before firing the gun. બરાબર, તો આવા વાક્યો છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ આ રીતે થશે. વધારે આપણે એક વાક્ય જોઈએ. હેડ હી answered the question, હવે આમાં તો આપણે ક્વેશ્ચન લખીએ કે ક્વેશ્ચન લખીએ, એક વચન કે બહુ વચન તો કંઈ જોવાનું નથી, બધાની સાથે એડ જ આવશે. પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ તો હેડ ધ ક્વેશ્ચન, હેડ ધ ક્વેશ્ચન બીન answered by him, had the question been answered by him. બરાબર, તો આ રીતે થી પ્રશ્નાર્થ વાક્યો છે એ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ડબલ્યુએચ વાળા વાક્ય આવે, વાય, વેર, વેન આની સાથેના વાક્યો હોય તો આવા વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ, એટલે કે આવા વાક્યો છે એ પેસિવ વોઇસમાં કઈ રીતેથી બદલશે. આપણે કન્ફ્યુઝન થાય પણ પ્રશ્નાર્થ વાક્યો આવડતા હોય ને, એટલે એ વાક્યો છે એમને વાક્ય રચના અલગથી જોવાની જરૂરિયાત રહેતી નથી. જો આ રીતેથી વાક્ય હોય, વેર હેડ યુ perform your act. હવે જુઓ આની અંદર સાહેબ એમની વાક્ય રચના તમે તો બોર્ડ ઉપર લખીને ખાઈ ગયા તો એવું નથી. હવે આપણે એન્ડ ઉપર પહોંચ્યા છીએ તો અમુક વસ્તુ અડધી કહેવામાં આવે ને તો એ આપણે પૂરેપૂરી સમજાય. શા માટે જો આપણે એની વેર કાઢી નાખીએ તો હેડ યુ પરફોર્મ યોર એક્ટ, ખાલી પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું ને, તો વેર હેડ યુ પરફોર્મ યોર રોલ. હવે આવા વાક્યને જો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ, એટલે કે આ વાક્યનું જો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો આ રીતે થશે. પેલા વેરનું વેર ત્યાં ને ત્યાં જ મૂકી દેવામાં આવે, વેર પછી હેડ, અહીંયા સુધી તમને માં પછી વેર હેડ યુ પરફોર્મ યોર રોલ, તો ભજવવું પરફોર્મ એટલે શું ભજવવાની વાત છે, યોર એક્ટ, તો વેર હેડ યોર એક્ટ બી પરફોર્મ બાય યુ. બરાબર,
તો આવા વાક્યો છે એમનું એટલે કે ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થ વાક્યો છે પછી વેર હોય વેન હોય કે વાય હોય એવા વાક્યો છે એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ આ રીતેથી થશે કે વિદ્યાર્થી મિત્રો તો જેટલા આપણે એક્ટિવ પેસિવમાં કાળ ભણવાના છે ને ત્રણ સાદાકાળ બે ચાલુ કાળ અને બે પૂર્ણકાળ આટલા કાળનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતરણ કરતા શીખવાનું છે દસમા ધોરણમાં એ બધા કાળ અહીંયા પૂર્ણ થયા હવે આપણે શીખવાનું છે એક તો ડબલ્યુએચ વાળા વાક્યો અને વોટ વાળા વાક્યો સોરી વોટ વાળા વાક્યો અને હુ વાળા વાક્યો અને બે કર્મ વાળા વાક્યો છે એવા વાક્યોને આપણે હવે પેસિવ વોઇસમાં ચેન્જ કરતા શીખવાના બાકી છે એ પૂર્ણ થાય એટલે ડાયરેક્ટ આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં પેરેગ્રાફને પેસિવ વોઇસમાં કઈ રીતેથી ચેન્જ કરવાના એમને એક આખી પ્રેક્ટિસ ચાલુ કરશો અહીંયા બોર્ડ ઉપર જ પેરેગ્રાફ લખીને અમુક પેરેગ્રાફ છે સિલેક્ટેડ એ લખીને બરોબર એટલે હવે આપણું એક્ટિવ પેસિવ છે એ લગભગ પૂરું થવામાં છે ખાલી બહુ ટૂંકી છે ડબલ્યુએચ વાળા વાક્યો અને હુ વાળા વાક્યોને પેસિવ વોઇસમાં ચેન્જ કરવા બહુ સરળ છે અને બહુ સરળ રીતેથી આપણે એમને આવતા વિડીયોથી સમજવાની શરૂઆત કરશું ઓકે હેવ અ ગુડ ડે. Thank you.